નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ વિકાસને લગતી માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, આજે અમે જે વિષય લઈને આવ્યા છીએ તે છે સંકલિત મત્સ્યપાલન, ખેડૂતોની આવક બમણી કરવાની તકો. દર્શક મિત્રો, મત્સ્ય ઉછેર એક એવો વ્યવસાય છે કે જેમાં પશુપાલનની જેમ કાળજી રાખવાની જરૂર નથી. આજે અમે જે વિષય પર વાત કરીશું, મત્સ્ય ઉદ્યોગની સાથે કયા પૂરક વ્યવસાય કરી શકાય અને આવકના સ્ત્રોતો કેવી રીતે વધારી શકાય તે વિશે માહિતી આપવા માટે અમે અમારા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડોક્ટર એસ આર લેન્ડે સાહેબને. તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામધેનુ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે. તો આવો તેમની પાસેથી વધુ માહિતી મેળવીએ. નમસ્કાર લેન્ડે સાહેબ, અમારા સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય મત્સ્ય ઉછેર સાથે સંકળાયેલ મિત્રો માટે ખૂબ અગત્યનો છે. તો આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં શું પરિસ્થિતિ છે મત્સ્ય ઉછેર અંગેની અને વિકાસની કેટલી તકો છે, એક નિષ્ણાત તરીકે આપ શું કહેશો? પાયલ મેડમ, થેન્ક યુ વેરી મચ, અને ખેડૂત મિત્રો નમસ્કાર. આજે મેડમને આ પ્રશ્ન પૂછો, આ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. એકચ્યુઅલી ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સૌથી લાંબો દરિયાનો વિસ્તાર છે, જેની લંબાઈ કુલ 1600 કિલોમીટર જેટલી લંબાઈ છે. એના કરતાં આપણે મીઠા પાણી જલસ્ત્રોતોની વાત કરીએ તો મીઠા પાણીમાં પુષ્કળ તકો હજી ગુજરાતમાં બાકી છે, જેમાં મત્સ્યપાલન કરીને ખેડૂત મિત્ર પુષ્કળ ઉત્પાદન કરીને એના નિર્યાત કરીને ખેડૂતો આવક આપણી વધારી શકશે. જેમ કે આપણે વાત કરીએ તો આજે ઓર્ગેનિક ફાર્મિંગનું એક વિશ્વમાં એક બહુ મહત્વપૂર્ણ જેમ કે મહત્વ ધરાય છે. તો આ સંકલિત મત્સ્યપાલન એટલે આપણે સંકલિત 2 થી 3 પ્રજાતિઓનું સાથે પાલન કરીને ખેડૂતોને કેવી રીતે આજે આપણે પ્રોડક્શન વધી શકે એને બાબતે આપણે આજે આ પ્રસ્તુત માર્ગદર્શનમાં આપણે સમજશું. અને આ બાબતે જેમ ગુજરાતના ખેડૂત જેમ કે ઓર્નામેન્ટલ માછલી પાલન છે, ઓર્નામેન્ટલ માછલી પાલનથી કેવી રીતે આ ખેડૂતોની આવક વધી શકશે અને કેવી રીતે આપણે એકબીજા વ્યવસાયથી સાંકળીને આ પદ્ધતિથી વધારે ઉત્પન્ન મળી શકે આ બાબતે આજે આપણે ચર્ચા કરશું. તો હવે આગળના પ્રશ્નના સંદર્ભમાં એ પ્રશ્ન થાય કે સંકલિત મત્સ્યપાલન એટલે શું, તેની ચોક્કસ વ્યાખ્યા શું આપી શકાય? સંકલિત મત્સ્યપાલન એટલે 2 અથવા 2 થી વધારે ફાર્મિંગને સાંકળીને એકબીજા સાથે જ્યારે ફાર્મિંગ કરવામાં આવે છે એને આપણે સંકલિત પાલન કહી શકશું. પણ એમાં જ્યારે મુખ્ય ઘટક એ તમારી માછલી પાલન હોય ત્યારે એને સંકલિત મછલી પાલન કહેવાય છે. સંકલિત મત્સ્યપાલન એટલે સંકલિત મત્સ્યપાલન કરતા સમય આપણે જેમ કે ખેતી સાથે પાલન કરી શકશું, સાથે આપણે પશુપાલન સાથે એનું પાલન કરી શકશું. એમાં એકબીજાને જે ઓર્ગેનિક કચરો આપણે ખેતી કરતા સમય અથવા પશુપાલન કરતા સમય જે ઓર્ગેનિક કચરાનું જે નિરાકરણ હોય તે બીજા માટે કેવી રીતે ઉપયોગ થાય, કે જેમ કે ધારો કે આપણે દાખલા તરીકે વાત કરીએ તો જે પશુપાલન કરતા સમય આપણે જે છાણથી કેવી રીતે માછલીઓ માટે એ ફાયદાકારક છે એ મત્સ્ય ઉત્પન્નમાં આપણે કેવી રીતે એનું એ ઉત્પાદનમાં આપણે ફાયદો લઈ શકશું આ બાબતે આ સંકળીને સંકલિત મત્સ્યપાલન એમને કહી શકશું. જેમ કે આપણે વિશ્વની વાત કરીએ તો ચીન, મલેશિયા અને બીજા કન્ટ્રીઝમાં આ મત્સ્યપાલન એકચ્યુઅલી બહુ વર્ષોથી ચાલે છે, જેમનાથી ખેડૂત મિત્રો બહુ ઉત્પન્ન કમાવીને આપણી જે છે ઉપજીવિકા બરાબર એ કરી શકે. બરાબર, હવે સંકલિત મત્સ્યપાલનથી કયા પ્રકારના લાભો થઈ શકે છે તે વિશે પણ થોડીક વાત કરો. સંકલિત મત્સ્યપાલનના આપણે વાત કરીએ તો સંકલિત મત્સ્યપાલનથી પહેલા તો આપણે કચરાનું નિરાકરણ થઈ શકે છે. બીજું જે ઓર્ગેનિક કચરો જનરેટ થાય છે બીજા પશુપાલન અથવા એના પૂરક મરઘા પાલન અથવા બતક પાલન પદ્ધતિઓને એનું યોગ્ય નિરાકરણ થઈ શકે. જગ્યાની વાત કરીએ છીએ તો જે સીમાંતિત ખેડૂત મિત્રો છે જેમને સીમાંતિત જગ્યામાંથી વધારે પ્રોડક્શન મેળવવા માટે જમીનનો પૂરેપૂરો ઉપયોગ થાય છે, ગ્રામીણ વિસ્તારમાં રોજગારની તકો એમાં વધે છે,
બીજું આપણે વાત કરીએ તો એક ઓર્ગેનિક કચરાનું નિરાકરણ થઈને પર્યાવરણમાં બહુ ફાયદો એનાથી થાય છે. ખૂબ સરસ આપે માહિતી આપી. હવે આગળના પ્રશ્નને સંલગ્ન એક પ્રશ્ન એ પણ થાય કે શું ખેતીની સાથે મત્સ્યપાલન થઈ શકે ખરું? બિલકુલ, આ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. આપણે વિશ્વમાં જોવા જઈએ તો ડાંગરમાં, ડાંગર એટલે ચોખા, ચોખા એ 1.6 અજબ જેટલા લોકોનું મુખ્ય ખોરાક તરીકે ગણાય છે. એશિયાઈ દેશની વાત કરશું તો 90% ખેડૂતો ચોખાની ખેતી કરીએ છે. આપણે ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગમાં ચોખાની ખેતી થાય છે. બરાબર, ચોખાની ખેતી કરતા સમય આપણે થોડુંક આ ખેતીમાં મોડિફિકેશન એટલે થોડુંક પરિવર્તન કરીને ચોખાની ખેતી સાથે સાથે આપણે મત્સ્ય પાલન કરી શકશું. એમાં 3 મુખ્યત્વે પ્રકાર પડે છે. એક પરિમિતિ આકાર, જેમાં વચ્ચે તમારી ચોખાની ખેતી થાય છે અને એને સંલગ્ન સરાઉન્ડિંગમાં આપણે મત્સ્યપાલન કરી શકશું. બીજો પ્રકાર છે સેન્ટ્રલ ખેતી, એમાં વચ્ચોવચ્ચ તળાવ, મત્સ્ય તળાવ તૈયાર કરીને અને એને ફરતા આપણે ચોખાની ખેતી કરીએ છીએ. અને ત્રીજો ખાડા પદ્ધતિ. ખાડા પદ્ધતિથી બે આપણા ચોખાના વચ્ચોવચ્ચ રાખીને બે બાજુ આપણે સમાંતર ખાડા ખોદીને એમાં માછલીઓ ઉછેર કરી શકે. એનો ફાયદો એટલો છે કે જ્યારે ચોખાની આપણે હાર્વેસ્ટિંગ કરે ત્યારે માછલીઓ એ ખાડામાં જતી રહે. ખૂબ સરસ ઉપયોગી માહિતી આપી. દર્શક મિત્રો, લેન્ડે સાહેબ ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે સંકલિત મત્સ્યપાલન, ખેડૂતોની આવક બમણી કરવાની તકો. લંડે સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. લંડે સાહેબ, આપે હમણાં જણાવ્યું કે ડાંગરની ખેતીની સાથે પણ મત્સ્યપાલન થઈ શકે છે, તો આ ડાંગરની ખેતીની સાથે મત્સ્યપાલન કરવાથી શું લાભ થઈ શકે છે તે વિશે પણ થોડીક વાત કરો. ડાંગરમાં આપણે પહેલી વાત કરીએ તો ડાંગરની વેરાયટીઝ, આપણે આ પાલન કરતા સમયે ડાંગરની વેરાયટીઝ જેમ કે જયા, તુલસી અને જે જલધી 1 અને 2 આ પ્રજાતિઓને આપણે ઉછેર કરીએ છીએ. અને માછલીની બાબતે વાત કરીએ તો ઇન્ડિયન મેજર કાર્પ, જેમાં કટલા, રોહુ, મ્રિગલ અને ટીલાપિયા માછલીનો આ સાથે આપણે ઉછેર કરી શકે. એની વાત કરીએ તો આપણે ડાંગરના ખેતીમાં મોટા ભાગમાં 6000 કિલો પ્રતિ હેક્ટરના રૂપે આપણે છાણ પધરાવવું પડે. અને બીજું જે છે કે આપણે જે 5000 થી 6000 ફિંગરલિંગ્સનું એમાં સ્ટોકિંગ કરવાનું થાય છે. અને મોટાભાગમાં આપણે જોઈએ તો આ ગુજરાતમાં અથવા વિશ્વમાં 3 થી 8 મહિનાનું આ ક્રોપિંગ પદ્ધતિ છે, જેમાં આપણે ચોખાના ખેતરમાં પાણી સાચવીને રાખીએ છીએ, જેમાંથી આપણે મત્સ્ય ઉછેરમાં મોટો લાભ એમાંથી મળી શકશે. બીજો એની લાભોની વાત કરીએ તો મોટાભાગમાં પેસ્ટિસાઇડ્સ, જે આજે મોટું કારણ બની ગયો છે વિશ્વમાં, જે તકલીફ જોખમ જેવું છે, જેનાથી બહુ શારીરિક રૂપે આપણે એને ઉપયોગ કરવાથી લોકોને શારીરિક રૂપે ત્રાસ થાય છે. તો આપણે ઓર્ગેનિક ફાર્મિંગની વાત કરીએ તો પેસ્ટ કંટ્રોલ કરવાથી નુકસાનકારક તો છે, પણ માછલીઓ જ્યારે તમે ડાંગરના ખેતી સાથે ઉપયોગમાં લાવો છો ત્યારે મોટા ભાગમાં ઇન્સેક્ટ જે માછલીઓ ખાઈ જાય છે. બીજું, માછલીઓમાંથી મળતા મળથી એને ફળદ્રુપી સ્વરૂપે ઉછેરમાં 1-2 થી 3% વધારો મળે છે. બીજું, આ ઉછેર દરમિયાન
તમને ચોખા સાથે સાથે મત્સ્યનું વધારે ઉત્પાદન આ પદ્ધતિથી મળી શકે. એટલે એવું કહી શકાય કે ડાંગરની ખેતી સાથે મત્સ્ય ઉછેર કરવાથી સજીવ ખેતીને પણ એક રીતે પ્રાધાન્ય મળી શકે. બરોબર. હવે એ જણાવો કે બાગાયત ખેતી કરતા મિત્રોને જો મત્સ્ય પાલન કરવું હોય તો શું તેઓ કરી શકે ખરા, અને તેનાથી કયા પ્રકારના લાભ પણ થઈ શકે? બિલકુલ. આપણે મત્સ્ય ઉછેર કરતા સમયે બાંધની જે નિર્મિતિ કરી શકે તો એમાં બાગાયતોનું બહુ મહત્વ ધરાય છે. આપણે મશરૂમની વાત કરીએ તો બાંધના અંદરના સાઈડ, બાંધ ઉપર અને બાંધના બહારની સાઈડ આપણે બીજા બીજા મોસમ આધારિત બાગાયતનો પાક આપણે લઈ શકશું. જેમાં બાગાયતની વાત કરશું તો જેમ કે નાના ભીંડા છે, કોબી છે, અને આ બધા હોર્ટિકલ્ચરના જેટલા પણ ક્રોપ છે આ એમાંથી આપણે લઈ શકશું. ફળ બાગાની વાત કરીએ તો ફળમાં પપૈયી છે, મોસંબી છે, પછી નારિયેળ છે. આ બાંધ ઉપર બાંધવાથી બાંધનું મજબૂતીકરણ તો થાય જ છે, પણ સાથે સાથે એનું લગતા પાણી એ મત્સ્ય ઉછેર તળાવથી લઈને એનું વધારે ઉત્પાદન ખેડૂત મિત્રો મેળવી શકે. બરોબર. હવે જલીય વનસ્પતિ હોય છે તો શું એ જલીય વનસ્પતિ સાથે મત્સ્ય પાલન થઈ શકે ખરું? બિલકુલ. જલીય વનસ્પતિની વાત કરીએ તો અઝોલા અને ડકવીડ. અઝોલા અને ડકવીડમાં મોટા ભાગમાં 30-35% પ્રોટીનની ઉપલબ્ધતા હોય છે, અને સાથે સાથે નાઇટ્રોજનનો મોટો સ્ત્રોતો પણ છે. જલીય વનસ્પતિની આપણે ઉછેર કરતા સમયે, મત્સ્ય પાલન સાથે ઉછેર કરતા સમયે જલીય વનસ્પતિ 5-6 હજાર માછલીઓનું તમને એમાં સ્ટોકિંગ કરવું પડે, અને એનું વર્ષના છેલ્લામાં તમને 5-6 ટન મછલી અને સાથે સાથે તમને ડક વીડનું 2-3 ટનનું પ્રોડક્શન એમાંથી આપણે મેળવી શકશું. બરોબર. હવે જે મિત્રો પશુપાલનના વ્યવસાયની સાથે સંકળાયેલા છે તો શું તેઓ પશુપાલનની સાથે સાથે પણ મત્સ્ય ઉછેર કરી શકે ખરા? હા, આ બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. કેમ કે આપણે ગુજરાતની પરિસ્થિતિ જોવા જઈએ તો મોટા ભાગમાં પશુપાલન એક મોટો ઘટક માનવી જીવનનો અભિક્રમ છે. જેમ કે આપણા વડાપ્રધાને જણાવ્યા છે કે આપણા ગીર ગાય, જેમ કે A1 A2 મિલ્કનું કન્સેપ્ટ છે, તો આ પદ્ધતિને આપણે ગીર ગાય અથવા દેશી નસલનો સાથે ઉછેર કરીને મત્સ્ય ઉદ્યોગ આપણે કરી શકશું. આ એક અંદાજ મુજબ એવો નિદર્શનમાં આવ્યો છે કે 400 કિલોગ્રામ વજન ધરાવતી ગાય એ વર્ષમાં 40,000-45,000 જેટલું છાણ અને 35-40,000 જેટલું મૂત્ર આપે છે. છાણની વાત કરીએ તો છાણમાં આપણે મોટા ભાગમાં ઓર્ગેનિક સોર્સેસ જે ડાયજેસ્ટેબલ હોય અને જેનાથી જે આપણા તળાવની પ્રાથમિક જે એ છે પ્રાથમિક ઘટક વધારવામાં કામ આવે છે, જેનાથી આપણે મત્સ્યનો લગતા જે નાના જલીય વનસ્પતિ છે જેમ કે પ્લેન્કટોન્સ એનું ઉત્પાદન વધે છે, અને પ્લેન્કટોન વધારના કારણે આપણે મત્સ્ય ઉછેર સાથે સાથે આપણે પશુપાલનનો એક લાભ લઈ શકશું. એક આશરે 5-6 ગાય એક હેક્ટરમાં એનો સમાવેશ થાય છે, જે ફળદ્રુપી રૂપે મત્સ્યપાલન સાથે સાથે ઉપયોગમાં લઈ શકશું. એક હેક્ટરમાં વર્ષના અંતમાં ખેડૂત મિત્રોને 40,000 કિલોનું મત્સ્ય પ્રોડક્શન અને સાથે સાથે 80,000 લીટરનું ફાયદો પણ મળી શકશે. બરોબર. ખૂબ સરસ આપે માહિતી આપી. હવે આપણે વાત કરી રહ્યા છે પૂરક વ્યવસાય સાથે, મત્સ્યપાલન સાથે સંકળાયેલા જે પૂરક વ્યવસાય હોય છે તેની વાત કરી રહ્યા છે. તો કે જે મિત્રો મરઘા ઉછેર સાથે કાર્ય કરી રહેલા છે તો શું તેઓ તેની સાથે સંકલિત વ્યવસ્થાપન કરી શકે ખરા? હા જી. મરઘા પાલન, હવે આપણે મરઘા પાલનની વાત કરીએ તો મરઘા પાલનથી મળતા મળોમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો સમાવેશ થાય છે.
આપણે વાત કરીએ તો મરઘાપાલનમાં મોટા ભાગમાં ખોરાક એટલી બધી લાગતી નથી, જેના કારણે ખેડૂત મિત્રો સાથે સાથે મત્સ્યપાલન સાથે સાથે મરઘાનો ઉછેર કરી શકે. મરઘા ઉછેરમાં મુખ્યત્વે બે પ્રજાતિઓનું સંકલન થાય છે. એમાં એક છે અંડા આપવાવાળી મરઘાની જાતિઓ અને બીજા બ્રોઇલર પ્રજાતિઓ. એમાં બે પ્રજાતિઓનું ખૂબ જ મહત્વ છે. એક છે રોડ આઇસલેન્ડ અને બીજું છે વ્હાઇટ લેગોન. અને અત્યારે વાત આપણે કરીએ તો આવતા ભવિષ્યમાં કડકનાથ પ્રજાતિઓનું ખૂબ મહત્વ છે. કડકનાથ પ્રજાતિઓનું 1 કિલોનું માંસનું અંદાજિત કિંમત 900 થી 1200 રૂપિયા કિલોનું એક મરઘાનું માંસ વેચાણમાં થાય છે. અને એનાથી ખેડૂત મિત્રોને જે ફળદ્રુપી તરીકે આપણે વાત કરીએ તો 1 હેક્ટરમાં 200 જેટલી આપણે બ્રોઇલર અને 250 જેટલી આપણે લેયર મરઘાનો પાલન કરી શકશું. ખૂબ મહત્વપૂર્ણ આપે માહિતી આપી. દર્શક મિત્રો, લંડે સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે સંકલિત મત્સ્યપાલન, ખેડૂતોની આવક બમણી કરવાની તકો. લંડે સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, ચર્ચાનો દોર આગળ વધારીએ. લંડે સાહેબ, આપે ખૂબ સરસ માહિતી આપી. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે બતક ઉછેર સાથે સંકળાયેલા મિત્રો હોય તો તેઓ બતક ઉછેરની સાથે મત્સ્યપાલન કરી શકે ખરા, અને કેવી રીતે કરી શકે તે પણ જણાવો. બતક પાલન વિશ્વમાં આપણે જોવા જઈએ તો ચીન, રશિયા, જર્મની અને હોલેન્ડ આ મોટા દેશોમાં બતક સાથે મત્સ્ય ઉછેર કરવામાં આવે છે. બતક સાથે ઉછેર કરવાથી પુષ્કળ ફાયદો ખેડૂતોને મળે છે. જેમ કે આપણે બતકોની વાત કરીએ તો બતક એ પાણીમાં તૈરવાથી એમના પગેથી કુદરતી રીતે ઓક્સિજન માછલીઓને મળે છે, જેનાથી આપણે એરેશનનું કોસ્ટિંગ જે છે ખેડૂતોનું ઓછું થાય છે. બીજું, મત્સ્ય તળાવમાં ઉપસ્થિત ડેટકો, તમારા છેપલા અને બીજા કીટકોનો બતક એમના ખોરાક માટે ઉપયોગમાં લાવે છે, જેનાથી મત્સ્યને લગતા રોગોનું નિરાકરણ થઈ શકશે. બતકની બે મુખ્ય પ્રજાતિઓ છે, જેમાં એકમાં ઇન્ડિયન રનર અને ખાકી કેમ્પલ. બતકોની વાત કરીએ તો ઇન્ડિયન રનર એ વેરાયટી મુખ્યત્વે પ્રજાતિ માંસ માટે ઉપયોગમાં લઈ શકશે. અને બીજું જે છે ખાકી કેમ્પલ, આ પ્રજાતિથી તમને ખેડૂત મિત્રોને ઈંડા મળે છે. આશરે 400 થી 450 બતકો 1 હેક્ટરમાં ફળદ્રુપી કરવામાં ઉપયોગમાં લઈ શકશે. અને વર્ષના અંતે ખેડૂત મિત્રોને 4 થી 5 ટન મત્સ્ય ઉછેર સાથે સાથે બતકોનો પ્રોડક્શન પણ મળી શકે. હવે આ બતક ઉછેર સાથે મત્સ્યપાલન કરવામાં આવે છે, પરંતુ તેનાથી કયા કયા ફાયદા થઈ શકે છે તે પણ અમારા દર્શક મિત્રોને જણાવો. બિલકુલ. બતક હું મારા ચર્ચા દરમિયાન કહ્યું છે કે એકચ્યુઅલી ઓક્સિજન, એકચ્યુઅલી જ્યારે આપણે મત્સ્ય ઉછેર કરીએ તો ઓક્સિજન, કેમ કે ઓક્સિજન આ મોટું ઘટક છે મછલીઓને વિકાસના ઉછેર માટે. તો જ્યારે બતકો તમારા તળાવમાં ખુલ્લા મૂકો છો ત્યારે એ ફરતા સમયે એમના પગોથી કુદરતી રીતે ઓક્સિજન મછલીઓને મળે છે. બીજો, જ્યાંથી આપણે વાત કરીએ તો કીટક ડેટકો એનું પણ એ ખોરાક તરીકે યુઝ કરીને મત્સ્યોમાં ફાયદો થાય છે. આપણે વાત કરીએ તો ઓછા ખર્ચમાં બતકોનું ફ્લોટિંગ હાઉસ આપણે એમાં બનાવીને જે છે બતક ઉછેર સાથે સાથે મત્સ્ય ઉછેર કરી શકે છે. બરાબર. હવે જે મિત્રો ઘેટા બકરાનો ઉછેર કરતા હોય છે તો તે લોકો તેની સાથે મત્સ્યપાલન કરી શકે ખરા? બિલકુલ. ઘેટા બકરાથી આપણે વાત કરીએ તો ઘેટા એટલે ગરીબની ગાય.
જે ઉચ્ચાંક યા સીમાંત ખેડૂતોની આપણે વાત કરીએ તો આશરે એક રિપોર્ટ મુજબ એક આપણે ઘેટા બકરા હતા ઉછેર કરવાથી એના મળમૂત્રમાં બહુ પોટેશિયમ નાઇટ્રોજન અને જે પોટેશિયમ નાઇટ્રોજનનું બહુ સારું એમાં કન્ટેન્ટ હોય છે, જેનાથી પ્લેન્ક્ટોન્સ જેમ કે આપણે મત્સ્ય ખોરાક માટે ઉપયોગમાં લે એનો ઝડપથી વિકાસ થાય છે. અને ઘેટા બકરાથી તમે જ્યારે સાથે ઉછેર કરશો તો આપણે તમને દૂધ અને માંસ આ વધારીને પ્રોડક્શન મત્સ્ય ઉછેર સાથે સાથે મળે છે. હવે જે મિત્રો મત્સ્ય ઉછેરમાં સંકલિત વ્યવસ્થાપન કરતા હોય તો તેઓએ પોતાની આવક બમણી કરવી હોય તો તેઓ કેવી રીતે કરી શકે છે, નિષ્ણાત તરીકે શું કહે છે? હા બિલકુલ, અત્યારે આપણે વાત કરીએ તો અત્યારે આપણું જમીનનું અને પાણીનું વ્યવસ્થાપન કેવી રીતે આપણે કરશું જેનાથી આગળ ખેડૂતોને આવક બમણી થઈ શકે. જેમ કે દાખલા તરીકે અત્યારે ડોગ બ્રિડિંગ આ બહુ મહત્વપૂર્ણ વ્યવસાય છે. જેમ કે તમારે એક હેક્ટરમાં જે તમે સિક્યુરિટીની વાત કરીએ તો સુરક્ષાના લીધે તમે બે ચાર મીન્સ એક્ઝોટિક નસલોનું સાથે સાથે રાખીને તમે કરશો તો એક ડોગની, જેમ કે આપણે લેબ્રાડોર પ્રજાતિની વાત કરીએ તો લેબ્રાડોર પ્રજાતિના એક પપ્પીની અંદાજિત કિંમત બજારમાં 15,000 થી 16,000 રૂપિયાનું એ વેચાણ થાય છે. પછી જેમ કે આપણે મશરૂમની ખેતી કરી શકો છો તો આમાં મુખ્યત્વે જે સંકલિત મત્સ્યપાલનમાં આ બધું રિસાયકલિંગ પ્રોસિજર છે, જેનાથી આપણે પર્યાવરણમાં પણ કોઈ જોખમ આપવા નથી અને એકબીજા સાથીને સંકલન કરીને જેમ કે ખેડૂતોને એકાદા એક પ્રોડક્શન પદ્ધતિમાં જેમ કે નુકસાન પણ થાય તો પણ એમાંથી આપણે બીજા પાલનથી આપણે એ નુકસાનનો કોમ્પન્સેશન કરી શકશું. હવે મત્સ્ય ઉછેર સાથે સંકળાયેલા જે મિત્રો છે કે તેમને આજના વિષયના સંદર્ભમાં કોઈ વધારે માહિતી જોઈતી હોય તો તેઓ ક્યાંથી મેળવી શકે? એકચ્યુઅલી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કામનેનો યુનિવર્સિટીમાં આ બાબતે રેગ્યુલર રીતે તાલીમોનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા આ વખતે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચરની એક નવીન બાબત ઉકાઈ ખાતે સ્થાપિત મત્સ્ય વિભાગમાં એનું મેઇન ઓફિસ છે, ત્યાંથી તમને એ બધું મળી શકશે. હવે આપણે વાત કરીએ કે સરકારની યોજનાઓની કે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા મિત્રોને કોઈ સરકારી યોજનાઓ ચાલી રહી છે તો તે વિશે પણ માહિતી મેળવવી હોય તો તેઓને માહિતી ક્યાંથી મળી શકે? હા આ ખૂબ જ સરસ પ્રશ્ન છે. એકચ્યુઅલી જ્યારે ખેડૂત મિત્રોને કઈ ઉદ્યોગ અથવા જેમ કે સંકલિત મત્સ્ય ઉદ્યોગ માટે આપણે કેવી કેવી નવી યોજનાઓ છે તો રાજ્ય સરકાર પૂરેપૂર આ બાબતે તૈયારીમાં જ છે. તો રાજ્ય સરકારના જે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી એમને એની બાબતે ઇન્ફોર્મેશન અને યોજનાઓ બાબતે પૂરેપૂર માહિતી મળી શકે છે. સાથે સાથે NFDB નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ જેનું મુખ્ય ઓફિસ હૈદરાબાદમાં છે ત્યાંથી પણ આ બાબતે એમને યોજનાઓ જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે આ બાબતે ખેડૂત મિત્ર જાણી શકે. ખૂબ સરસ આપે માહિતી આપી. વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. દર્શક મિત્રો, જોયું ને લંડે સાહેબે સંકલિત મત્સ્યપાલન કેવી રીતે કરવું અને આવક કેવી રીતે બમણી કરવી તે વિશે માહિતી આપી. તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.